ભરૂચ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. પ્રમુખપતિ અને કોર્પોરેટર બાથી પડ્યા. ભરૂચ નગરપાલિકાના પ્રમુખપતિ અને કોર્પોરેટર વચ્ચે ભરૂચ શહેરી વિકાસના કામો માટે કદાચ ખેંચતાણ ચાલી રહી હતી. પછી બન્યું એવું કે ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો અને પ્રમુખપતિ અને કોર્પોરેટર ભાજપના આંકલાઓની જેમ બાથે પડ્યા હતા. ત્યારે કોણ છે આ કોર્પોરેટર જે પ્રમુખપતિ સાથે પણ બાથે પડ્યા? ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને કોર્પોરેટર વચ્ચે ભરૂચ શહેરી વિકાસના કામો માટે કદાચ ખેંચતાણ કરવામાં આવી રહી હતી. વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવા માટે પ્રમુખપતિ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો હતો. ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને કોર્પોરેટર અને પ્રમુખપતિ એકબીજા સાથે બાથી પડ્યા હતા. અને ત્યારે પ્રશ્ન એ થાય છે કે કયા કોર્પોરેટર દ્વારા પ્રમુખપતિ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો? તેમજ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોઈ ધારાસભ્યના છુપા આશીર્વાદથી એક વ્યક્તિ નગરપાલિકાના પ્રમુખ હોય તે રીતેનો રૂઆબ બતાવતો હોય છે, ત્યારે કયા ધારાસભ્યના છુપા આશીર્વાદથી આ વ્યક્તિ આટલો બેફામ બન્યો છે? સમગ્ર મામલામાં નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા વિકાસના કામોમાં કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે અંગેની માહિતી આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત માંગવામાં આવશે અને ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવશે એવી લોકચર્ચા પણ જોવા મળી રહી છે. મહિલા પ્રમુખ હોવા છતાં પણ નગરપાલિકામાં સમગ્ર કારભાર પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રમુખપતિ અને કોર્પોરેટર અને ધારાસભ્યના મળતિયા દ્વારા કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને શા માટે નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ સર્જાયો છે? ભરૂચ શહેરમાં કયા અને કેટલા પ્રમાણમાં વિકાસના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે? પ્રમુખપતિ સાથે ભાતે પડવાનું કોર્પોરેટર આખરે કોણ છે? કયા ધારાસભ્યના ઇશારે ભ્રષ્ટ વ્યક્તિ કામ કરે છે? વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર આચરવા માટે પ્રમુખપતિ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો હતો અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને કોર્પોરેટર અને પ્રમુખપતિ એકબીજા સાથે બાથે પડ્યા હતા, ત્યારે પ્રશ્ન થાય છે કે કયા કોર્પોરેટર દ્વારા પ્રમુખપતિ સાથે ઝઘડો કરવામાં આવ્યો? તેમજ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોઈ ધારાસભ્યના છુપા આશીર્વાદથી એક વ્યક્તિ નગરપાલિકાના પ્રમુખ હોય તે રીતેનો રૂઆબ બતાવતો હોય છે, ત્યારે કયા ધારાસભ્યના છુપા આશીર્વાદથી આ વ્યક્તિ એટલો બેફામ બન્યો છે? રિપોર્ટર અજર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ.